સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે મનરેગા યોજના અંતર્ગત બેરોજગાર ભથ્થાની માંગ સાથે થયેલ ભ્રષ્ટાચારનો આક્ષેપ. સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે અનુસૂચિત જાતિના ગરીબ પરિવારના 85 થી 90 લાભાર્થીઓ જોબ કાર્ડ ધરાવે છે. ઉમરેચા ગામના લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ જોબ કાર્ડ ધરાવતા લાભાર્થીઓ ઘણા સમયથી સરકારશ્રીની મનરેગા યોજના અંતર્ગત ગેરંટેડ રોજગારી ભથ્થા માટે સ્થાનિક ગામના સરપંચશ્રીને મૌખિક તથા લેખિત ઘણી વખત માંગણી કરેલ, પરંતુ સરપંચશ્રીના મનસ્વી સ્વભાવે આજ દિન સુધી અમોને રોજગારીથી વંચિત રાખેલ છે. જે કામ જોબ કાર્ડ દ્વારા અમારે કરવાનું હોય છે તે કામ જીસીબી મશીનથી કરવામાં આવ્યું હતું. અમારા 2006-07 બનાવેલ જોબ કાર્ડ અત્યારે 2019-20 બનાવેલ જોબ કાર્ડમાં ફોટા અમારા અને નામ અન્ય લોકોના હોય તેવું ઓનલાઈન દ્વારા અમોને જાણવા મળ્યું હતું. એટલે કે અમારા ઘણા સમયથી ભથ્થાના નાણાં બારોબાર સગે વગે કરવામાં આવ્યા હોય તેવો અમારો ખુલ્લો આક્ષેપ, જે તે જવાબદારી સરપંચશ્રી તથા અન્ય લાગતા વળગતા કર્મચારી અધિકારીઓ શ્રીને સામે છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી શ્રી તથા કલેક્ટર શ્રીને અમોને યોગ્ય ન્યાય મળે તે માટે મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો અમો આગામી સમયમાં ગાંધીનગર ખાતે આમરણાંત ઉપવાસ પર બેસીશું એવું જણાવ્યું હતું. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. બેન, આપ શ્રીનું નામ? મારું નામ ચિન્મા સંજય. શું તકલીફ બેન પડી તે તમે અહીંયા આવ્યા? મનરેગાની અંદર જે મારી કામની માગણી હતી એ કામની માગણી અમે માગી, એમને આપવા તૈયાર થયા, પણ જે આગળ જે કૌભાંડ થઈ રહ્યું એના માટે અમારો પૂરેપૂરો ન્યાય માંગ. કઈ રીતે કૌભાંડ થયું? જીસીબી દ્વારા કામ કરાવ્યું. કૌભાંડમાં શું કૌભાંડ થયું જરા માહિતી આપશો? કૌભાંડમાં કે જે અમારો 2006-07 અંદર અમારા જે જોબ કાર્ડ બન્યા હતો એ જોબ કાર્ડ એમને અમારા જોબ કાર્ડવાળા માણસોને કોઈ લોકોમાં બોલાયા નહીં, અને એમને 19-20 અંદર નવો જોબ કાર્ડ બનાવ્યા. એ જે 107 અંદર જે જોબ કાર્ડ બન્યા હતા અને ફોટા હતા એ ફોટા એમના 19-20 અંદર જોબ કાર્ડની અંદર નાખવામાં આવ્યા, અને નીચે ચૌધરીઓનું નામ લખવામાં આવ્યું. માગણી કરી, અમને ઊંચો ઊંચો જવાબ આપ્યો કે મારી મરજી મુજબ હું કરાવું. આ બાબતે સરપંચ રજૂઆત કરી આપને? હા, સરપંચ શ્રી ને મેં પોતે જ પંચાયત ની અંદર હું જઈ અને પોતે કીધું કે બેન અમને કોમ બોલાવો, એટલે મારી મરજી મુજબ હું કોમ કરાવું. હવે મેં એમ કીધું કે બેન તમે મરજી મુજબ કરાવવા જાઓ તો તમે તો કાલ સરપંચ હોય, એટલે કે હું ગોમ પણ વેચી મારું કીધું. એવું તો બને ના બેન, તમે સરપંચ લાવ્યા તારા તમે આવો જવાબ આપ્યો કે? એના પછી અમે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપ્યા પછી આજ 1 મહિનો ને 8 દિવસ થયા, પણ હજી અમનો આનો ન્યાય મળતો નથી. આ બાબતે કોઈ ઉચ્ચ રજૂઆત કરી આપણે? હા, કલેક્ટર સાહેબને અમે પોકાડ્યું, વિડીયો સાહેબને પણ પોકાડ્યું, ગ્રામ વિકાસ એજન્સીવાળાને પણ પોકાડ્યું, અને તાલુકા વિકાસ અધિકારીને પણ પોકાડી દીધું. અરજી આપે કેટલો સમય થયો? અરજી આપે 28 આપી. 28 આજ દિન સુધી કોઈ તમને પ્રતિસાદ નહીં મળ્યો? ના, 28 અમે અરજી આપી, એના પછી 15 દિવસની અંદર અમે રોજગાર માગી શકીએ. રોજગાર 15 દિવસ સુધી અમને ના મળ્યો, એટલે અમે બેરોજગાર ભથ્થાની અરજી આપી. બેરોજગાર ભથ્થાની અરજી આપી પણ તેનો હજી આજ સુધી અમને લેટર મળ્યો નથી. લેટર લખ્યો એનો જવાબ હજી આજ સુધી મળ્યો નથી. એના પછી અમને એમને મસ્ટર કાઢીને આપ્યું, પણ અમારું કહેવાય કે જે અમે બેરોજગાર ભથ્થાની અંદર લેટર મોકલ્યો તેનો જવાબ મળે પછી અમે કોમા આવવા માટે તૈયાર છીએ. આવા કેટલા લોકો હશે જેની સાથે અન્યાય થયો તમારી ગામમાં? 85 થી 90 જેવા માણસો. એ લોકો બધા ક્યાં છે અત્યારે? હાજર? હા, અત્યારે હાજર જ છું. આ પાછળ મારા હાથી છે અને બીજા બધા યુવાના ઘેર જ છે, અને બીજાને અમે હાથી લાવ્યા છીએ. જય ભીમ, જય સંવિધાન. સાથીઓ, મનરેગાની અંદર કૌભાંડ. સતલાસણા તાલુકાના ઉમરેચા ગામની અંદર અનુસૂચિત જાતિના 85 લોકોના જોબ કાર્ડની અંદર નામ ચાલુ છે, અને એ જોબ કાર્ડના નામ ઉપર એનો ખોટો ઉપયોગ કરી અને ઉમરેચા ગામના સરપંચશ્રી તથા તેના તંત્રના અમુક હોદ્દેદારો સાથે મળી અને મનરેગાની અંદર સૌથી મોટો કૌભાંડ રચવામાં આવ્યો છે. મનરેગાની અંદર ઉમરેચા ગામની અંદર 85 લોકોના જોબ કાર્ડની અંદર ખોટા નામ, ખોટા ફોટાઓ ચોંટાડી અને એમને કોઈ પણ જાતની રોજગાર આપી નથી. ગામની અંદર મનરેગા યોજનાની અંદર એ લોકોએ જીસીબી દ્વારા કામ કરાવ્યું છે અને આ લોકો સાથે કૌભાંડ રચ્યો છે. 85 લોકો એવા છે કે જે રોજગારી માટે તરસી રહ્યા છે, પણ એમની સાથે તંત્રનું પણ
મોટું હાથ કહી શકીએ અને ત્યાંના સરપંચ સાથે મળી અને આ લોકોનો રોજગાર છીનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો એના અંતર્ગત હું ગુજરાત રાવત ગ્રુપ સંગઠનનો એક પ્રમુખ ચિરાગ રાવત તરીકે અહીંયા અમે એચકે પટેલ સાહેબ, કલેક્ટર સાહેબ, ગ્રામીણ વિકાસ એજન્સી અને DDO જિલ્લા પંચાયતમાં ત્યાંનો આવેદનપત્ર પણ આપ્યા છે અને ત્યાંની લીગલી બધી પ્રવૃત્તિઓ કરી અને ત્યાં અરજીઓ પોસ્ટી કરી છે. પણ તે છતાં તંત્રનું કોઈ પણ જાતનું હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ લોકોની કોઈ પણ જાતની માંગણીઓ, જે આ લોકોની માંગણી છે રોજગાર ભથ્થું, એ હજુ સુધી આપવામાં આવ્યું નથી. તો અમે લોકોએ આજે અરજી આપી છે અને બહુ તટસ્થ રીતે જણાવ્યું છે કે જો આ લોકોને રોજગાર ભથ્થાની માંગણી પૂરી કરવામાં નહીં આવે અને આ લોકોને જાતે જે અન્યાય થયો છે એની રૂપી પગલાં લઈ આ લોકોને ન્યાય નહીં મળે તો ટૂંક જ સમયની અંદર બીજો રસ્તો પણ અમે સંગઠન દ્વારા અપનાવીશું અને જેટલા પણ અમારા અનુસૂચિત જાતિના લોકો છે જેમની સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે એ લોકોને જો કોઈ પણ જાતનો ન્યાય નહીં મળે તો અમે લોકો ધરણા ઉપર પણ બેસીશું. અને આજે જે મારી સાથે છે એ લોકો ત્યાંના જે જોબ કાર્ડ ઉપર જે નામ ચાલે છે અરજદારો છે અને એમની સાથે શું અત્યાચાર બન્યો છે એ આપણે એમના જોડેથી જ જાણીશું. આપનું નામ શું છે? ચિરાગ રાવત. અચ્છા, આપ શું મતલબ આપનો ધંધો રોજગાર? હું અમારા સમાજ કાર્યકર્તાનો એક સંગઠનનો લીડર છું અને એની સિવાય મારો પ્રાઇવેટ બિઝનેસ છે. આપને રહેવાનું? રહેવાનું હાલ મહેસાણામાં. મહેસાણામાં. અને આ સતલાસણા? આપને સતલાસણા તાલુકા, અમારું જે સંગઠન છે તેની સતલાસણા તાલુકાની પણ સમિતિ છે. તે અમારા જે કારોબારી કાર્યકર્તા છે હિતેશભાઈ રાવત કરીને છે અને એમનાથી આ મુદ્દો મને આપવામાં આવ્યો છે કે ભાઈ આ રીતનો પ્રશ્ન બન્યો છે અને આ લોકોને આ રીતે એમની સાથે છેતરપિંડી થઈ છે અને એમને કોઈ જાતનો ન્યાય મળ્યો નથી. એના લીધે સામાજિક કાર્ય કરી રહ્યા છો? સામાજિક કાર્ય. અગાઉ આ બાબતે સ્થાનિક કક્ષાએ કોને રજૂઆત કરેલી? અગાઉ ત્યાંના જે અરજદારો છે એમના દ્વારા અરજી આપવામાં આવી છે પણ આજ દિન સુધી એનો કોઈ ન્યાય એ લોકોને મળ્યો નથી. મનરેગા દ્વારા તમે કઈ રીતે કામગીરી કરવામાં આવી? મનરેગાની અંદર આપણે ખબર છે કે મનરેગા જે રીતે ચાલે છે, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના, એના અંતર્ગત આ લોકોને જે કામ આપવું પડે, એક વાર્ષિક કંઈક 150 દિવસનું આ લોકોનું કામ હોય છે, એમાં એક પણ દિવસ છેલ્લા 4-5 વર્ષથી આ લોકોને એક પણ દિવસ કામ માટે બોલાયા નથી. ત્યાં આગળ જે પણ આ લોકોની કામગીરી હતી તેઓના તંત્ર દ્વારા GCB સાધનોથી કરવામાં આવી છે અને આ લોકોનો રોજગાર છીનવામાં આવ્યો છે.